ગુજરાત ભાજપમાં એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય પ્રભુભા માણેક તંત્રને ધમકી આપી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પ્રભુભાએ અધિકારીઓને કહી દીધું કે મુખ્યમંત્રીને મારો રિપોર્ટ પણ કરી દેજો કે ધારાસભ્ય આવું કહેતા હતા. શિવરાજપુર બીચ પર બીસ્પોટ એક્ટિવિટી શરૂ કરવા મામલે ધારાસભ્ય પ્રભુભા માણેકે તંત્રને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે કહ્યું કે 20 દિવસ સુધી સરકાર દ્વારા અમને જે કરવાનું કહેશે તે અમે કરીશું, પરંતુ 20 તારીખ સુધીમાં તમે નિયમ બનાવી લેજો, નહીંતર હું શિવરાજપુરના બીચમાં મંજૂરી વિના પ્રવૃત્તિ ચાલુ કરી દઈશ. પછી તમે પોલીસનો કાફલો મોકલો કે જે મોકલો તે, હું 42 ગામોને અહીં ભેગા કરીને મૂકી દઈશ. પછી જેને જે કરવું હોય તે કરી લે. મારો રિપોર્ટ પણ મુખ્યમંત્રીને કરી દેજો કે ધારાસભ્ય આવું કહેતા હતા. જાણો શું હતો મામલો. મિત્રો, રાજ્યમાં વરસતા વરસાદને કારણે સુરક્ષાના ધોરણને ધ્યાનને લઈ તંત્ર દ્વારા ગુજરાતના અનેક બીચને બંધ કરવામાં આવ્યા હતા, જેમાં દ્વારકાના શિવરાજપુર બીચ પર થતી વોટર સ્પોર્ટ એક્ટિવિટી પણ બંધ કરવામાં આવી હતી. જોકે તેને ફરી શરૂ કરવાને લઈને ધારાસભ્ય પ્રભુભા માણેકની બેઠક કરવામાં આવી હતી, જેમાં પ્રભુભા માણેકે અધિકારીઓનો ઉકળો લીધો હતો. પ્રભુભા માણેકે ગુસ્સાના સ્વરમાં અધિકારીઓને કહ્યું હતું કે 20 દિવસની અંદર નિયમ બનાવવો હોય તો બનાવી લેજો, નહીંતર પછી આંદોલન કરવામાં આવશે. આમ તો ભાજપ એટલે શિસ્તબદ્ધ પાર્ટી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ક્યાંક આંતરિક વિખવાદ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવે શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ એક્ટિવિટી ઘણા સમયથી બંધ છે, ત્યારે વોટર સ્પોર્ટ એક્ટિવિટીને લઈને દ્વારકાના ધારાસભ્ય પ્રભુભા માણેક અધિકારીઓ પર બગડ્યા હતા. ધારાસભ્ય અગાઉ આ મામલે ઉપરના લેવલે રજૂઆતો કરીને થાકી ગયા છે, જોકે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી, તેથી તેમનો વિરોધ પણ ઉગ્ર બન્યો છે. કોણ છે પ્રભુભા માણેક? મિત્રો, પ્રભુભા માણેક ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે. તેઓ સતત 7 ટર્મથી ચૂંટાતા આવ્યા છે. તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કોંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1990 થી સતત 3 ટર્મ સુધી તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયા હતા. 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ પછી 2007, 2012 અને 2017માં તેઓ ભાજપની સીટ પરથી ચૂંટાયા હતા. પ્રભુભા માણેકને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.